હેલો વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર લેક્ચર નંબર 5. તો મિત્રો, તમે ચેપ્ટર નંબર 18 જોયું, દુહા મુક્તક અને હાઈકુ. તો આજે આપણે 19મું ચેપ્ટર શાંધ નાથીઓ એ જોવાનું છે, જે ઈશ્વર પેટલીકર રચિત છે. એના લેખક છે ઈશ્વર પેટલીકર અને આનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ છે. બરાબર, નવલકથા ખંડ છે, નાની વાર્તા છે. તો ચાલો પેજ નંબર 51 ઉપર બધાનું ધ્યાન. તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીશું. તો આજે તમારો પાઠ છે સાંઠ નાથીઓ. એના લેખક છે ઈશ્વર પેટલીકર. એમનો જન્મ 1916માં થયો હતો અને અવસાન 1983માં થયું હતું. ઈશ્વર પેટલીકરનું મૂળ નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ હતું. એમનું મૂળ નામ શું હતું? ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. તેઓ ખેડા જિલ્લાના પેટલી ગામના વતની હતા. જો તે ખેડા જિલ્લાના પેટલી ગામના એ વતની હતા. તેઓ આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના જીવનધર્મી લેખક છે. અર્વાચીન ગુજરાતી સાહિત્ય, પ્રાચીન અને અર્વાચીન, બરાબર, એ સાહિત્યના જીવનધર્મી લેખક છે. તેમણે વાર્તા અને નવલકથા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. વાર્તા અને નવલકથાના નોંધપાત્ર પ્રદાન કર્યું છે અને સમાજને આપ્યું છે. જન્મટી, ભવસાગર, મારી હૈયાસગડી એમની નવલકથાઓ છે. આ એમની જાણીતી નવલકથાઓ છે. કઈ કઈ? જન્મટી, ભવસાગર, મારી હૈયાસગડી, એ બધી એમની એમ કે નવલકથાઓ છે. લોહીની સગાઈ તેમની જાણીતી વાર્તા છે. લોહીની સગાઈ નામે જે વાર્તા છે એમની જાણીતી અને લોકપ્રિય એમ કે વાર્તા છે. તો ચાલો આગળનો ફકરો જોઈએ. જન્મટીપ નામની નવલકથામાંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે. હવે તમને આ જે પ્રકરણ છે સાંઢ નાથીઓ, બરાબર, એ જન્મટીપ નામની એમની નવલકથામાંથી એનો એક ખંડ છે. જો શું કીધું કે નવલકથા ખંડ, એટલે જન્મટીપ નામની નવલકથા છે એમાંથી એનો ખંડ એટલે કે એનો થોડોક ભાગ લેવામાં આવ્યો છે. બરાબર, માતેલા સાંઢને નાથવાની જ્યારે કોઈ પુરુષની હિંમત ચાલતી નથી. માતેલો સાંઢ એટલે કે આંખલો બળદ, સાંઢ એટલે બળદ, માતેલો એટલે કેવો એકદમ આમ તોફાની બનેલો, જ્યારે એને નાથવાની એટલે કે એને એમ કે કંટ્રોલમાં કરવાની, નાથવાની એટલે કે એને કોઈની હિંમત નથી હાલતી, ત્યારે યુવાન ચંદા એ બીડું ઝડપે છે. ચંદા નામની જે યુવતી છે એ બીડું ઝડપે છે એટલે કે આ કાર્યને હાથમાં લે છે. પોતાની બુદ્ધિ, ચતુરાઈ અને સ્વસ્થતાથી એ સાંઢને આખરે નાથે છે. એ પોતાની બુદ્ધિ, ચતુરાઈથી અને સ્વસ્થતાથી એ સાંઢને નાથે છે. બરાબર, સાંઢને એમ કે એ પરાજિત કરે છે. એમાં સ્ત્રી શક્તિનો મહિમા થયેલો જોઈ શકાય છે. આમાં એમ કે એની સ્ત્રી શક્તિ, બરાબર, આપણે જોઈએ છે ને સમાજમાં ઘણા લોકો કહે છે ને કે સ્ત્રી છે એ અબળા છે, પણ સ્ત્રી અબળા નથી, સ્ત્રી શું છે? સબળા છે. આમાં એમ કે લેખક શ્રી ઈશ્વર પેટલીકરે આપણને અહીંયા સ્ત્રી શક્તિનો મહિમા આપેલો છે. આ પાઠમાં સાંઢ નાથ્યો છે એમાં એ જોઈ શકાય છે. આગળ જોઈએ, સ્ત્રી સબળાનું ઉત્તમ ઉદાહરણ ચંદા પૂરું પાડે છે. આજે તમારે નવલકથા ખંડ આપેલો છે, બરાબર, એમાં ચંદા નામનું જે પાત્ર છે, યુવતી છે, બરાબર, એમ કે એનું સ્ત્રી સબળા છે, સ્ત્રી અબળા નથી, બરાબર, સબળા છે, સ્ત્રી ધારે એ કાર્ય કરી શકે છે એનું ઉત્તમ ઉદાહરણ છે. તો લેખક શ્રી ઈશ્વર પેટલીકરે અહીંયા પૂરું પાડ્યું છે. તો આજે આપણે અહીંયા આપણે આ સાંઢનાથીઓ પાઠમાં એક સાંઢ એટલે કે એક બળદ છે એ તોફાની બનેલો હોય છે, એને એમ કે કેવી રીતે કાબૂમાં લેવો, નાથવો એટલે કે કાબૂમાં લેવો, એ એમ કે કોઈ પુરુષની હિંમત ન થઈ ત્યારે જે ચંદા નામની યુવતી છે, એક સ્ત્રી છે, એને એ સાંઢને નાથ્યો અને એને કાબૂમાં લીધો, બરાબર, એને શાંત પાડ્યો, એનો ગુસ્સો હતો એની અહીંયા વાત કરવામાં આવી છે. તો સરસ મજાનો આ પાઠ નવલકથા ખંડ આપણે સમજવાનો છે. તો ચાલો આગળ જોઈએ, પેજ નંબર 51 ઉપર ધ્યાન. ચાલો તો પાઠમાં ધ્યાન બધાનું. ચંદા એ રહીજીના સંતાનોમાં છેલ્લી હતી. ચંદાના બાપુજીનું નામ શું હતું? રહીજી, બરાબર, એના પિતાનું નામ રહીજી હતું. એના સંતાનોમાં છેલ્લી હતી, એમ સૌથી નાની હતી. છતાં રહીજીની જુવાનીનો જુસ્સો ને જો મહિનામાં ઉતર્યા હતા. છતાં એમ કે રહીજી એનો જે એનો એના પિતાજી હતા, બરાબર, એની જુવાનીમાં જે જુસ્સો ને જો મહિનામાં હતા એ જ એમ કે ચંદામાં ઉતર્યા હતા. વારસાગત આપણે જોઈએ ને કે આપણા જેવા મા બાપ હોય એવું સંતાન બને છે. તો આ રહીજી હતા, એનું છેલ્લું સંતાન ચંદા હતી, બરાબર, ચંદા નામની યુવતી છે એની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો રહીજીની જુવાનીમાં જેવો જુસ્સો અને જો મહિનામાં હતા એવા જેમ કે ચંદામાં ઉતર્યા હતા. નાનપણમાં તોફાન જુવાની ફૂટતા કરમાયા નહીં. નાનપણના તોફાન છે એ જુવાની ફૂટતા કરમાયા નહીં, પણ નવી નવી કૂપળો નીકળતી ચાલી. હવે ચંદા જેમ જેમ મોટી થતી ગઈ, બરાબર,
એમ એના નાનપણના જે તોફાન હતા એ જુવાની ફૂટતા, એટલે કે ચંદા જ્યારે યુવાન થાય છે, બરાબર, યુવાની ફૂટતા એટલે કે ચંદા યુવાન થાય છે, નાનીથી લઈને મોટી થાય છે, તો એનામાં એ કરમાયા નહીં, એટલે કે તોફાન તો એવા ને એવા જ રહ્યા, પણ નવી નવી કૂપળો નીકળતી, પણ વધારાની એમ કે એનામાં જોમ અને જુસ્સો ભરાતો ગયો. ચંદા છે એકદમ એવી હતી, આમ સ્ત્રી સબડા હતી, એમ અબડા નહોતી. તો જેમ જેમ એ મોટી થઈ, યુવાની એવી એનામાં, એમ એમ તોફાનરૂપી, એટલે કે એનામાં જોમ અને જુસ્સારૂપી નવી નવી કૂપળો નીકળતી ચાલી. વૃક્ષને કેમ નવા નવા પાંદરાની કૂપળો ફૂટતી જાય છે ને, એમ ચંદામાં પણ આવા જોમ અને જુસ્સો એમ કે નીકળ્યા, એમ એટલે કે એનામાં વારસાગત આવ્યા. ભમર ચઢાવેલો ગુમાની ચહેરો, હવે એનું ચંદાનું વર્ણન કરે છે, ચંદા કેવી હતી એનું લેખક વર્ણન કરે છે. ભમર ચઢાવેલો ગુમાની ચહેરો, અભિમાની ફૂલેલું નાક, રૂઆબમાં પીસેલા હોઠ, અકડાટમાં ઊંચી રહેલી ડોક, આમ અકડાટ હતો એને, આમ અકડ હતી એમ, બરાબર, એનામાં શરમ લજ્જા એવું નહોતું, આમ અકડ હતી. અકડાટમાં ઊંચી રહેલીની ડોક, હાથ વીંઝતા ખડકની પેઠે અન્નમ રહેતા ખંભા, બરાબર, હાથ વીંઝતા જાણે એના ખડકની જેમ એના ખંભા છે અન્નમ રહેતા, આમ અને ફલંગો ભરી ચાલતા છટાક છટાક થતો તેનો ઘાઘરો. અને એ જ્યારે ફલાંગ ભરીને ચાલતી હતી, હા, ધીમે ધીમે સ્ત્રીની સ્ત્રી હતી, પણ આમ શરમાઈને ધીમે ધીમે નહોતી ચાલતી, છટાક છટાક ચાલતી હતી, ફલાંગો ભરતી હતી. અને એનું જે કપડાં છે એનો અવાજ થતો હતો, ને એ સર્વમાં રાતારંગની ઓઢણીમાં શોભતો એનો ઘૌમણો દેહ, બરાબર, અને આ બધામાં રાતારંગની ઓઢણી, રાતા એટલે લાલ રંગની ઓઢણીમાં એનો શોભતો ઘૌમણો દેહ, બહુ રૂપાળી નહોતી, ઘૌમણો એનો વાન હતો, એનો દેહ એટલે કે શરીર, દરેકના હૃદય સસરો નીકળી જતો હતો. હવે દરેકને આકર્ષતી હતી એવું એનું એમ કે વર્ણન કર્યું છે, એવું એનું રૂપ હતું. કેવું હતું? તો કે ભમર ચઢાવેલો એનો ગુમાની ચહેરો હતો, ચહેરા ઉપર એક જાતનું ગુમાન હતું, એમ માન ઓલું ગર્વ હતો એને. અભિમાની ફૂલેલું નાક, નાક છે એ અભિમાનથી આમ ફૂલેલું હતું. રૂઆબમાં પીસેલા હોઠ હતા એના. અકડાટમાં ઊંચી રહેલી ડોક, હાથ વીંઝતા ખડકની પેઠે અન્નમ રહેતા ખંભા, ફલંગો ભરી ચાલતા છટાક છટાક તેનો ઘાઘરો, ને એ સર્વમાં રાતારંગની ઓઢણીમાં શોભતો એનો ઘૌમણો દેહ, આ એનું વર્ણન કર્યું અહીંયા લેખકે. આ બધું એમ કે એવું હતું, એ બહુ રૂપાળી નહોતી, ઘૌમણો દેહ હતો, પણ દરેકને જોતા એ હૃદય સોસરવો નીકળી જતો હતો, એવી હતી ચંદા. આગળનો ફકરો જોઈએ. ચંદાને પરણવાના કોડ નાતના જવાનીમાં ઘણા ઘણા નહીં હતા. હવે આવી ચંદા યુવાન થઈ ગઈ હતી, તો એને પરણવાના કોડ એની નાતના, એની જ્ઞાતિના જુવાની અને ઘણાને હતા, પણ એક વિચિત્ર અને માન્યમાં ન આવે એવો પ્રસંગ બની ગયો. કોડ એટલે એમ કે સપના સેવા હતા, ઈચ્છાઓ હતી, કોડ હતી, બરાબર, ઘણા બધા જુવાની આવે એની નાતના કે ચંદાને ચંદા સાથે લગ્ન કરવાના, પણ એક એવો બનાવ બન્યો, વિચિત્ર અને માન્યમાં ન એવો પ્રસંગ બન્યો, બનાવ બન્યો. ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની આમ જ વીરતું નહોતું. એવું બન્યું ચંદા સાથે કે ત્યારથી ચંદાને લંબાવેલો હાથ, ચંદાનો હાથ એટલે કે એની સાથે લગ્ન કરવા માટે કોઈ હામ ભીડતું નહોતું, એટલે કે કોઈ હિંમત કરતું ન હતું. આગળનો ફકરો જોઈએ. એક તોફાની મદમસ્ત સાંઢ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો હતો. હવે એના ગામમાં એક તોફાની મદમસ્ત પોતાની મજામાં રહેતો સાંઢ, એટલે કે અહીંયા બળદ આખલો, એ એના ગામમાં આવી ગયો હતો, ચંદાના ગામમાં. એને જોઈને સીમાડામાં જતા ધોળ પાછા ફરતા નહીં, પણ જીવને લઈને જીવ લઈને નાસ્તા. સીમડામાં બીજા જે ગામની સીમમાં ધોળ ચરવા જતા ને, ચરવા, એ લોકો ભાગતા નાસ પાછા ન આવતા, પણ જાણે કે જીવ લઈને ભાગતા, એવી રીતે દોડીને આવતા. શું કામ કે એ સાંઢ છે, માતેલો સાંઢ હતો, બરાબર, તોફાની થયેલો, એ ગમે એને અડફેટે લઈ લે, એટલે બીજા બધા ઢોર તો એટલા બી ગયા હતા કે એ પાછા ન આવતા, પણ જીવ બચાવીને નાસતા, એટલે કે ભાગતા રીસ્તરના, કોઈ એની પાસે જતું નહીં, કોઈ પણ પશુ કે માનવ કોઈ પણ ન જતું. સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા, જો પ્રાણીઓ તો ન જતા, પણ લોકો હતા એ પણ એ રસ્તે જતા નહીં. અડફેટે જતા સાંઢનો કેર વધતો ગયો, અડફેટે એટલે જતા આ સાંઢનો કેર, કેર એટલે એની હવે બધી હતી એનો કેર વહીતું, એમ એ વધારે ને વધારે બધાને હેરાન કરવા લાગ્યો. સીમનો પાક ભેલાડે, પણ કોઈનાથી ચૂ કે ચા ન થાય. સીમમાં જે પાક ઉપો તો વાડી ખેતરમાં, એ ભેલાડે, ભેલાડે એટલે એને બગાડતો, પાકને એ બગાડી નાખતો, પોતે એની ઉપર આમ હાલી જતો, પાક ઉઈગો એની ઉપર, વાવણી કરી હોય એની ઉપર એ હાલતો, એના સિંગડા ભરાવતો. એવો આજે તોફાની થયેલો સાંઢ હતો, માતેલો, હવે એવું કરતો હતો, પણ કોઈથી ચૂકે ચા થતું નહીં, કોઈથી કાંઈ એમ કે એને થતું નહીં. શું કામ કે એની પાસે કોણ જાય, બધાને બીક હતી, પ્રાણીઓ તો ન જતા, પણ માણસો પણ જાતા ન હતા. આગળ જોઈએ. આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા. હવે લોકો ભેગા થયા, ઘણા ટાઈમથી આવ્યો હતો સાંઢ, હવે એનો કાંઈક ઉપાય તો કરવો ને, આમના પાક બગાડતો તો કોઈ ત્યાં જઈ શકતા નહોતા, એ જે જગ્યાએ હોઈ શકે, એ લોકો ગામના બધા ભેગા થયા. એકે કહ્યું,
એક વખત જો પગે હડક ડહકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે. હવે એક જણાએ કીધું કે એના પગે સાંઢોલો હતો, બળદ હતો, એના પગે એમ કે ડહકલો નાખી. ડહકલો એટલે તોફાની ઢોરને પગે ભેરવાતો ગોળ લાકડું, બરાબર, ગાળો બાંધી દેવાનું, લાકડું બાંધી દેવાનું, એક એને ડહકલો કહેવાય, બરાબર. તો એમ કે એ ચાલી ન શકે તો એમ કે બંધાઈ જાય. ડહકલો એટલે તોફાની જેવું ઢોર હોય માતેલા, એને ભેરવાતો ગાળો એટલે કે લાકડું, એ એમ કે નાખીએ તો પછી એ છે નહીં કે આપણે છીએ કે એને જોઈ લેશું. બીજો, ત્યારે તો બકરી બની જાય, તો એ કે એ બકરી જેવો થઈ જાય એમ કે એનામાં કાંઈ પછી શક્તિ ન રહે, દોડી ન શકે એટલે. તો ત્રીજા એ કીધું, અત્યારે તીર નથી અટતા પણ પછી તો કોઢીના ઘા પડશે ત્યારે ખબર પડશે કે અત્યારે લોકો એને તીર મારતા હતા પણ તીરની અને અસર નહોતી થતી કે તો ત્યારે કોઢીના ઘા પડશે. કોઢી એટલે કુહાડી, તો કે કુહાડીના ઘા મારશો ને ત્યારે એ કે એને ખબર પડશે. ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો. ખૂણામાં બેઠેલો એક જણો એક માણસ હતો, એક ભાઈ, આ લોકો ભેગા થયા હતા. એ આનંદમાં બોલીને કહ્યું કે સરસ ઉજાણી થાય, પછી કે આપણે સરસ ઉજાણી કરશું એમ. બીજા એક બે ટેકો આપ્યો, બીજા એક બે જે લોકો ભેગા થયા હતા એને ટેકો આપ્યો. આટલું દુઃખ ભોગાવ્યા પછી ઓછા આપણે એને છોડવાના છીએ એ કે પછી કે થોડા સાંઢને બળદને આખલાને આપણે એ કે છોડવાના છીએ કે આટલું આપણે દુઃખ આપ્યું પછી એમ. એ વાતને વધતી અટકાવી, એ વાતને વાત આ બધા કરતા હતા, બરાબર. એકે કીધું કે ડહકલો બાંધીએ તો એ બકરે જેવો બની જાય, પછી કે અત્યારે તીર નથી અટતા આપણે એને કોઢીના ઘા મારશું, કુહાડીના ઘા મારશું, પછી કે આપણે સરસ ઉજાણી કરશું, આટલા દુઃખ ભોગાવ્યા પછી કાંઈ આપણે એને મૂકવાના નથી કે આપણે એને હેરાન કરવાના છે. માણસો એવી રીતે વાતો કરતા હતા. એ વાતને વધતી અટકાવી, અત્યાર સુધી કંઈ બોલ્યા વિના સાંભળતા એકે કીધું. હવે અત્યાર સુધી જે બોલ એ વાતને વધતી અટકાવી અને અત્યાર સુધી જે નહોતું બોલતું એને કીધું, પણ ડહકલો નાખવા કોણ જશે? પણ એ ક્યાંય આ મેઇન કામ ડહકલો નાખવાનું કોણ જશે? એના પગમાં લાકડું બાંધવાનું, ગાળો બાંધવાનું કામ કોણ કરશે? એમ બધા એકબીજા સામે તાકી રહ્યા. હવે આ મેઇન કામ કોણ કરે? બધા એકબીજાની સામે એમ કે જોઈ રહ્યા, આવું એ મોતના મુખમાં કોણ જાય એમ, એ બધાનો પ્રશ્ન હતો. આગળ જોઈએ પેજ નંબર 52 ઉપર. હવે દૂર રહી વાત સાંભળતી ચંદા નિસારમાં ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી. હવે આ બધા ગામના લોકો ભેગા થયા હતા, એ દૂર દૂર રહેલી આ ચંદા છે એ આ બધી વાત સાંભળતી હતી, બરાબર. ત્યારે એ નિસાળમાં ભણતી ત્યારે એના માસ્તરે એના સાહેબે એને વાત કરી હતી, એને સાંભળી, એ બોલી. હું બોલી? તે બોલી, તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા ગામના ઓલા બે ત્રણ જણા વાતો કરતા હતા ને મોટી મોટી, બરાબર. વાતો કરવામાં હોશિયાર હતા પણ હોલો ડહકલો બાંધવા જાય કોણ, બરાબર, કે તમારા જેવા એ ઉંદરો ભેગા થયા હતા બિલાડીના દુઃખનો ઉપાય કરવા. હવે ઉંદરોને બિલાડી હેરાન કરે ને, ખાઈ જાય એને, બરાબર. તો કે એનો ઉપાય કરવા માટે એક ડાયા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે ઘંટ બાંધ્યું હોય તો તે આવી પહોંચે એની ખબર પડે અને બધા દરમાં સંતાઈ જાય. હવે એક ડાયો ઉંદર હતો કે એને રસ્તો આપ્યો કે બિલાડીના કોટે એટલે ગળે, કે બિલાડીના ગળે આપણે ઘંટ બાંધી દઈએ ને તો એ કે એ આવે ત્યારે આપણે ઘંટ વાગે, અવાજ આવે ઘંટડીનો, એટલે બધા દરમાં એ કે આપણે વયા જાય તો બિલાડી આપણો શિકાર કરી શકે નહીં. એ વાત વધાવી લેતા બધા ઉંદરો એકસાથે બોલી ઉઠ્યા. હવે એક એ વાત બધાને ગમી એટલે વાત બધાએ વધાવી લીધી કે હા હો એ થાય, એકસાથે બોલી ઉઠ્યા. હું હા હા એ સારો ઘાટ છે, કે આ ઘાટ સારો છે એટલે કે આ સારી વાત છે. બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય? પણ પ્રશ્ન શું હતો મોટા મોટો, કે બિલાડીને ઘંટ બાંધવા જાય કોણ, તેમાં સાંઢને અહીં ડહકલો નાખવાય કોણ જાય? હવે એવો જ પ્રશ્ન અહીં ઊભા થયો છે ને કે સાંઢને ડહકલો નાખવો છે, એના પગમાં લાકડું બાંધેવું છે, પણ એ નાખવા કોણ જાય, અહીંયા સુધી પહોંચે કોણ? એ પૂંછડાવાળા ઉંદરને તમે વગર પૂંછડાના, હવે ઓલા લોકોને કીધું કે એ પૂંછડાવાળા ઉંદર હતા અને તમે વગર પૂંછડાનો છો, તમારા બેયમાં એટલો જ ફેર છે. એ ઉંદર હતા અને તમે વગર પૂંછડાના પૂંછડાવાળા ઉંદર છો એટલે માણસો છો, પણ તમે મોટી મોટી વાતો કરો છો પણ આમાંથી કોઈ જવાનું નથી, કોઈની હિંમત નથી. ચંદાએ બધાને એવું સંભળાવ્યું, કટાક્ષ કરી ચંદાએ બધાની હાસ્ય કરતું હાસ્ય કર્યું. હવે કટાક્ષમાં કીધું આવી રીતે એમ કે એ પૂંછડાવાળા ઉંદર હતા અને તમે વગર પૂંછડાના છો, આવો કટાક્ષ કર્યો અને ચંદાએ બધાની હાસ્ય કરતું હાસ્ય કર્યું. ચંદા એમ કે દાંત કાઢવા માંડી એવી રીતે. આગળ જોઈએ, મરવું હોય તે જાય, એકે શરમાતા શરમા કહ્યું. હવે આ બધા વાતો કરતા હતા ને એમાંથી એક જણાએ કીધું કે મરવું હોય ને એ જાય એમ, કે સાંઢ આગળ જાય તો સાંઢ તો આપણે મારીએ નાખે, મરવું હોય જાય એમ શરમાતા શરમાતા બોલો. જાનવરની જા તેનો શું ભરોસો? બીજો બોલો, હવે એ તો જાનવર છે, પશુ છે, પ્રાણી છે, એની શું એનો હું ભરોસો? ને એમાંય પાછો આ ગાંડો થયેલો માતેલો કે બીજા એમ કીધું.
મને તમારી દયા આવે છે, નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં. ચંદા છેવટે બોલી. ચંદાએ શું કીધું કે મને તમારી દયા આવે છે બધાની, નકર હમણાં હું નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં. ચંદાએ હવે કીધું, ઓલા એક જણા એમ કીધું કે મરવું હોય જાય, જનાવરની જાત છે એના ઉપર હું ભરોસા કરવાનો, બીજાએ એમ કીધું. ચંદાએ કીધું કે મને તમારી દયા આવે નકર હમણાં હું જાઉં ને દહકલો નાખી આવું. અમારી દયા? બધા એક સામતા બોલી ઉઠ્યા. આવે છે ભેગા થયા હતા એ બધા બોલી લાગો, અમારી દયા આવે છે તને એમ પ્રશ્ન પૂછો. તમારી નહીં પણ તમારી આ મૂછોની, કે તમારી દયા નથી આવતી પણ તમારી આ મૂછોની દયા આવે. તમે એમ કે મર્દ છો, પુરુષ છો એમ, સ્ત્રી છે એ સ્ત્રી કરતાં બળવાન છે પુરુષ, એવું માનવામાં આવે છે ને અમુક સમાજમાં. આપણે મૂછો તરફ આંગળી કરીએ બોલી, ને એક વખત મૂછો મૂંડાવવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપો, કે જો તમે બધા તમારી મૂછો છે મૂંડાવી નાખો, મૂછો કાઢી નાખો તો હું આ કામ કરું. જો એમ કે તમે તમારાથી એમ કે હું સબડા છું. એની શરત સાંભળી બધા વિચારમાં પડી અને કંઈક વિચાર કર્યો એમ તેમ સર્વેએ કબૂલ કર્યું. હવે એની આ શરત સાંભળી, બરાબર, શરત મૂકી ચંદાએ કે જો તમે આ મૂછું મૂંડાવો તો હું ના ઓલા સાંઢને એમ કે દહકલો એના પગમાં નાખી આવું. બધાએ વિચાર કર્યો શરત સાંભળીને, કબૂલ ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો, બરાબર, કે કબૂલ છે? ચંદાએ પ્રશ્ન કર્યો. ઓલા બધાએ કીધું કે કબૂલ કબૂલી, કે હા કબૂલ છે એમ. એસ ચંદાએ એ લોકો સામે શરત મૂકી, ગામના જે અમુક બે ત્રણ જણા હતા પુરુષો એની સામે. ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવવું જોઈએ, કે હવે કાલ સવારમાં આવજો ઉગતા સૂરજે, એટલે કે કાલ જોવું હોય ને કાલ સવારમાં બધા આવી જાજો સાંઢ હોય ત્યાં. ક્યાં? તો કે સાંઢ જ્યાં હોય ત્યાં, એ તો ગમે ત્યાં હોવાનું હોય અને મન પણ અહીંયા બેઠું હોય. આમ બોલી ચંદાએની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ. હવે આમ કહી અને હંમેશાની એના છટાથી એની એ કેવી હતી આગળ વર્ણન કર્યું ને લેખકે, એની છટાથી પાણીના રેલાની માફક વહી ગઈ અને પાણી જતાં ભીનાશ રહે તેમ ધૂળમાં પગલાં એના ધૂળમાં પડેલા એના પગલાં રહે. એમ કે પાણી જતાં ભીનાશ રહે, બરાબર, પાણી ઢોરાણું અહીંયા પાણી શોષાય છે પણ ભીનાશ રહે ને, એમ ચંદાના પણ ધૂળમાં પગલાં રહી ગયા, એની છાપ રહી ગઈ પગલાંની. ચંદા તો શરત લગાડી અને વહી ગઈ. એ તો એકદમ જબરી હતી, જોમ હતો, જૂસતો હતો એનામાં. રહીજી આ વાત જાણી, રહીજી એટલે કે એના બાપુજી એના પિતાએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી, પણ એકની બે થાય ચંદાસાની. હવે જ્યારે આ વાત સાંભળી ગામમાં વાત પ્રસરી ગઈ કે કાલ સવારે ચંદા છે એ આ સાંઢને નાથવાની છે, બળદને, આ આખલો જે આવ્યો હોય માતેલો તોફાની થયો છે એને નાથવાની છે, બરાબર, તો એમ કે એના પગમાં ડહકલો નાખવાની છે. આ વાત એના પપ્પાને મળી, એના પિતાજી છે રાયજી હતા, બરાબર, એના બાપને મળી ત્યારે ચંદાને એને ઘણી સમજાવી, પણ એ એકની બે થાય એ ચંદાસાની, પણ એ એકની બે એમ કે થઈ નહીં, એમ કે એ નો માયની, એકની બે થાય એટલે કે એની વાત માયની નહીં, એમ કે ચંદાસાની એમ. હવે ચંદાને તો કરી જ બતાવવું હતું કે આ ગામમાં એવો કોઈ પુરુષ નથી કે જે સાંઢને નાથી શકે, પણ એમ કે હું કરીને બતાવીશ એને, ઓલા લોકો સામે શરત મૂકી દે ને. મત તો ચંદાએ હવે એના બાપુજીની વાત પણ માયની નહીં અને લોકોને કહી દીધું કે કાલ સવારે તમે આવજો જ્યાં સાંઢ હોય ત્યાં, જ્યાં ઓલો બળદ હોય ત્યાં. અને એમ કરતાં કરતાં આ વાત છે એ આખા ગામમાં ફેલાઈ ગઈ, આખા ગ્રામમાં પ્રસરી ગઈ. એના બાપુજીએ સમજાવી પણ એ કોઈનું માયની નહીં, એટલે હવે એમ કે સવારે ઉઠી અને સાંઢને નાથવા માટે જશે. તો મિત્રો, પેજ નંબર 51 અને 52 ઉપરનું ચેપ્ટર જે આપેલું છે સાંઢ નાથ્યો એ જોયું. આવતા લેક્ચરમાં આગળનું ચેપ્ટર જોશું. ત્યાં સુધી આવજો. અસ્તુ. જય હિન્દ.